રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે બે દિવસ બાદથી હીટવેવની આગાહી કરી. બે દિવસ બાદ રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી. સુરેન્દ્રનગરની અંદર ઉનાળાની શરૂઆતથી જ તાપમાન નોંધાયું છે. આગામી ચાર દિવસ હીટવેવની શક્યતાઓ છે. 12 વાગ્યા બાદ ઘરેથી બહાર નીકળવાનું લોકો દ્વારા ટાળવામાં આવી રહ્યું છે. પ્રવાહી અને ઠંડા પીણાનું સેવન કરવાની તાકીદ કરી છે. જિલ્લામાં તાપમાન 42 ડિગ્રીને પાર પહોંચ્યું છે, એટલે કે ઉનાળાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઉનાળાની શરૂઆતથી જ જિલ્લામાં તાપમાનનો પારો ઊંચે પહોંચ્યો છે. સુરેન્દ્રનગરથી સમાચાર. હવામાન વિભાગ દ્વારા જે 7 જિલ્લાઓ છે તેમાં તાપમાન જે છે તે વધુ પડતું નોંધાયું છે. ત્યારે ખાસ કરીને આ જે 7 જિલ્લાઓમાં છે તે સુરેન્દ્રનગર જિલ્લાનો પણ સમાવેશ થાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે 42 ડિગ્રીને પાર જે છે તે તાપમાન નોંધવામાં આવ્યું છે. ત્યારે જે સરકારી તંત્ર દ્વારા જે છે તે સગર્ભા મહિલાઓ, ખાસ કરીને બાળકો અને જે વૃદ્ધો છે તેઓને બપોરના 12 વાગ્યાના બાદ સાંજે 5 વાગ્યા સુધી બહાર નહીં નીકળવું અને શક્ય હોય તેટલું ઠંડા પાણી, ઠંડા પીણા તથા કોઈ ઠંડી ચીજ વસ્તુઓ જે પ્રવાહી છે તેને આરોગવા માટેની તાકીદ કરવામાં આવી છે. સની વાઘેલા, TV13 ગુજરાતી, સુરેન્દ્રનગર.